રાજકોટ કોર્પોરેશને 2843.51 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું છે, જેમાં 50 કરોડની નવી 18 યોજનાઓ સામેલ કરાઈ છે. આ સિવાય રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો ગાર્બેજ વેરો સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે. જોકે નાયબ કમિશનરોને શહેરના વિકાસ માટે 15 લાખની ગ્રાન્ટ પણ ફાળવાશે. શહેર અને જિલ્લાના વિકાસ માટે બજેટમાં અનેકવિધ યોજનાઓ અને જાહેરાત કરાઈ છે. આરએમસીની મુખ્ય જાહેરાત પર વાત કરીએ તો મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓને ગ્રાન્ટ 6 લાખ છે. પુસ્તકાલયના નવીનીકરણ માટે 45 લાખ રૂપિયા વપરાશે. વોટરપ્રૂફ વાય કોટિંગવાળા રોડ બનાવાશે. સિનિયર સિટીઝન થેલેસીમાગ્રસ્તને પણ સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી. બાળાના મકાનમાં ચાલતી 61 આંગણવાડીને બિલ્ડિંગ બનાવાશે. મનપા સંચાલિત કચેરીમાં વીજ બિલ ઘટાડવા રૂફટોપ ફિટ કરાશે. મુખ્ય માર્ગોને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા વ્હાઇટ ટોપિંગ સેલ બનાવાશે. 15 વર્ષના આયુષ સાથેનો રોડ પણ બનાવાશે. જે મંજૂર કરવામાં આવેલું બજેટ છે અને જે વિકાસ કામો કર્યા છે આગામી વર્ષની અંદર જે અમે કરવાના છીએ, 50 વર્ષ અને 50 કરોડના વિકાસના કામો આવનારા અંદાજપત્રમાં લીધા છે, તેમાં રાજકોટ મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક 15 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે. એટલે કે એક વોર્ડની અંદર 80 લાખ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવશે. માન્ય મેયરશ્રીને દર વર્ષે 6.5 લાખ રૂપિયાની 6 લાખ રૂપિયાની રાજકોટના આખા રાજકોટની અંદર વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી એમાં 2 લાખ રૂપિયાનો વધારો કરીને 8 લાખ રૂપિયા કરવામાં આવી છે. માન્ય ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી તથા વિરોધ પક્ષના નેતાને 4.5 લાખ રૂપિયાની વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી 6 લાખ કરી છે. ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે અમે આપીએ છીએ. દેશના રોડ અને પરિવહન મંત્રી માન્ય નીતિન ગડકરી સાહેબે એક સારી યોજનાની જાહેરાત કરી છે, વ્હાઇટ ટોપિંગ રોડ. જે સિમેન્ટ રોડની તાકાત, સિમેન્ટ રોડથી 70% ઓછા ખર્ચે 7.5 ઇંચ જાડાઈના વ્હાઇટ ટોપિંગ રોડનું એક મોડલ અમે લોકોએ ઇસ્ટ ઝોન વોર્ડ ઓફિસથી 1 કિલોમીટરના અંતરે અમે લોકોએ બનાવ્યું છે. એ મોડલને અનુકરણ કરીને એક વ્હાઇટ ટોપિંગ સેલની અમે આજે નિમણૂક કરીએ છીએ આગામી 15 વર્ષ સુધી. જે અધિકારીઓમાં એમાં ડીએમસી, સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓ રહેશે. આગામી રાજકોટની અંદર જે રોડની અંદર ડીઆઈનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, પાણીની પાઇપલાઇનો, જે કાંઈ પણ નીચે ઇન્ટરનલ પાઇપલાઇન ફિટ થઈ ગઈ હશે એ જ રોડ ઉપર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે. એમાં નથી પાણીની કોઈ સમસ્યા ભરાવાની રહેતી, નથી કોઈ ખાડા રહેતા. અને આ સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્તને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ. કોઠારિયા, વાવડી, ઘંટેશ્વર, માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે, જેમ તાપડું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ, ગ્રાન્ટનું સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે.